ध्यान आप सादा समीकरणों चैप्टर नंबर क्या આપણે આમાં સમીકરણની રચના ભણવાના છે. શું ભણવાના છે? સમીકરણની રચના. તો આપણે સૌ પ્રથમ ઉદાહરણથી ચાલુ કરીએ. જેમ કે ઉદાહરણ નંબર એક, નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. ધ્યાન આપજો, એક્સ ના ત્રણ ગણા અને અગિયાર નો સરવાળો 32 છે. ઉદાહરણ નંબર એક, એક્સ ના ત્રણ ગણા. ત્રણ ગણા એટલે કેટલા વડે ગુણવાના? ત્રણ વડે. એટલે એક્સ ના ત્રણ ગણા એટલે ત્રણ વડે ગુણી નાખ્યું, અને અગિયાર નો સરવાળો એટલે કે ત્રણ એક્સ વત્તા અગિયાર એ કેટલા છે? તો કે 32. એટલે બરાબર શું લઈ લીધું? 32. નંબર બે, એક સંખ્યાના છ ગણામાંથી પાંચ બાદ કરતા સાત મળે છે. એક સંખ્યાના કેટલા ગણા? છ. એટલે એક સંખ્યાની જગ્યાએ આપણે એક્સ લઈ લઈએ. શું લઈ લઈએ? એક્સ. તો એક્સ ના છ ગણા શું થયા? ગણા એટલે શું કરવાનું? ગુણવાનું. તો એક્સ ના છ ગણા એટલે એક્સ ને કેટલા વડે ગુણવાનું? છ વડે. કેટલા આવ્યો જવાબ? છ એક્સ આવ્યો. અને એમાંથી શું કરવાનું છે? પાંચ બાદ કરતા કેટલા મળે છે? એટલે બાદ કરવા એટલે માઇનસ. કેટલા બાદ કરવાના? પાંચ. બરાબર કેટલા મળ્યા? સાત. સમીકરણ બનાવતો શીખવાનું છે. આવડ્યું આટલા સુધી? ચલો નંબર ત્રણ, એમનો ચોથો ભાગ એ સાત કરતા ત્રણ વધારે છે. અથવા એમના, હવે જો આવું હોય, એમનો ચોથો ભાગ એ સાત કરતા ત્રણ વધારે છે, એનો બીજો મતલબ શું થાય? એમનો ચોથો ભાગ અને સાતનો તફાવત કેટલો છે? ત્રણ છે. કેટલો છે? ત્રણ. તો એમનો ચોથો ભાગ, એમનો ચોથો ભાગ એટલે શું થાય? એમના છેદમાં ચાર. ચોથો ભાગ, ભાગ એટલે ભાગવાનો, અને ગણા એટલે ગુણવા. તો એમનો ચોથો ભાગ એટલે એમના છેદમાં ચાર થયું. એનો અને સાતનો તફાવત, સાતનો તફાવત એટલે ઓછા સાત થયું. બરાબર શું મળે છે? ત્રણ. કેટલો મળે છે? ત્રણ. આવડી ગયો. નંબર ચાર, એક સંખ્યાના ત્રીજા ભાગમાં પાંચ ઉમેરતા આઠ મળે છે. આ એક સંખ્યા બરાબર એક્સ લેતા આપણે શું લઈ લઈએ? લીધું એક સંખ્યા બરાબર એક્સ. આ એક સંખ્યાના કેટલા છે? ત્રીજા ભાગમાં. એક સંખ્યાનો ત્રીજો ભાગ એટલે શું? એક્સ ના છેદમાં ત્રણ. ભાગ એટલે ભાગવાનું, ત્રીજા વડે ભાગી નાખ્યું. આ ત્રીજા ભાગમાં કેટલા ઉમેરવાના? પાંચ ઉમેરવાનું. એટલે શું બેટા જવાબ શું મળે? ક્લિયર? શું ઉલટું છે? નીચેના સમીકરણોને કયા સ્વરૂપે લખો? વિધાન સ્વરૂપે. ઉદાહરણ બે, પહેલું શું આપેલું છે? એક્સ ઓછા પાંચ બરાબર નવ. આનું વિધાન સ્વરૂપે લખવાનું છે. કયા સ્વરૂપે લખવાનું છે? વિધાન. તો એક સંખ્યા, એક્સ ની જગ્યાએ શું લખી શકાય? એક સંખ્યા. એક સંખ્યામાંથી પાંચ બાદ કરતા, પાંચ બાદ કરેલા છે, શું મળે છે? નવ મળે છે. આવડી ગયું વિધાન? બરાબર. ચલો નંબર બે, પાંચ પી બરાબર 20 કોણ લખાવશે? ગુણ્યા છે ને એક સંખ્યા અથવા તો પી ના, એવું નહીં, એક સંખ્યા એટલે કે પી ના કેટલા વડે ગુણેલું છે? એટલે કે એના પાંચ ગણા કોના બરાબર થાય છે? 20 બરાબર થાય છે. આવડી ગયું?
એક સંખ્યા એટલે કે પી ના પાંચ ગણા, તો પી ના પાંચ ગણા પી ને પાંચ વડે ગુણ્યું બરાબર કેટલા મળ્યા 20. કમ્પ્લીટ ભણવાનું છે એટલે લખતા બી આવડી જાય અને સમજતા બી આવડી જાય. નંબર ત્રણ ધ્યાન આપજો, 3n + 7 બરાબર શું છે? 1. કોણ લખાવશે? 3n + 7 બરાબર 1. ચલો બોલો, ત્રણ વડે શું કરેલું છે? ગુણેલું છે, તો શું લખવાનું? હેમરાજ, એક સંખ્યાના એટલે કે અહીંયા કઈ છે એક સંખ્યા n ના કેટલા વડે ગુણેલું છે બેટા? 3 વડે, એટલે એના કેટલા ગણા થાય? 3 ગણા. પછી 7 ને શું કરેલો છે? સરવાળો કરેલો છે, એટલે કે 3 ગણામાં 7 ઉમેરતા શું જવાબ મળ્યો? 1 મળે છે. સમજી ગયો? આવડશે ને? નંબર 4, તો ચોથો નંબર તમારે લખવાનો છે, એમના છેદમાં 5 - 2 બરાબર 6. બોલો, એમના 5 ગણા બેટા અહીંયા શું કરેલું છે? તો 5મો ભાગ. કેટલી આળસ કહે છે, એક સંખ્યાના એટલે કે એમના 5મા ભાગમાંથી જો ગુણેલું હોય તો ગુણાકાર લખવાનું, ઘણા લખવાનું બરાબર ને, અને ભાગાકાર કરેલો હોય તો ભાગ લખવાનો. 5મા ભાગમાંથી કેટલા બાદ કર્યા છે? 2 બાદ કરતા, તમે ગુજરાતીમાં 2 પણ લખીશો, 2 બાદ કરતા 6 મળે છે. આવડી ગયું? રાજુની પિતાની ઉંમર, રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમર કરતા 3 ગણાથી કેટલી વધુ છે? 5. આખું સેન્ટેન્સ વાંચજો 2 વાર. રાજુના પિતાની ઉંમર રાજુની પિતાના ઉંમરના સોરી રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. તો અહીંયાથી ચાલુ કરવાનું, રાજુની ઉંમરના 3 ગણા, કોની ઉંમરના 3 ગણા છે? રાજુની. અને તો ધ્યાન આપજો, પહેલા શોધવાનું કે કોની ઉંમરના 3 ગણા છે. એટલે ઉદાહરણ નંબર 3, જેની ઉંમરના 3 ગણા હોય એને ધારવાનું. ધારો કે રાજુની ઉંમર બરાબર 61. આવડી ગયું બરાબર? ચલો, માટે આપણે ટુકડા ટુકડા કરીને ભણ્યો, રાજુની ઉંમરના 3 ગણા કેટલા થાય? કેટલું થશે? એક્સ હોય તો 3 ગણા કેટલા થાય? 3x. 3 વડે ગુણવાનું ને. ચલો, આટલા સુધી આવડી ગયું, રાજુની ઉંમરના 3 ગણા થી 5 વધુ છે, એટલે વધુ હોય તો શું કરવાનું? સરવાળો. અને ઓછું હોય તો કોની ઉંમર? રાજુના પિતાની ઉંમર. માટે રાજુના પિતાની ઉંમર બરાબર રાજુની ઉંમરના 3 ગણા એટલે 3x થી 5 વધુ છે. 3x + 5 થયું. અને આગળ શું કીધેલું છે? રાજુના પિતા કેટલા વર્ષના છે? એટલે રાજુના પિતાની ઉંમર બરાબર 3x + 5 બરાબર શું થયું? 44. એટલે માંગેલો જવાબ શું થયો? આન્સર થયો 3x + 5 બરાબર 44. સમીકરણ બનાવવાનું છે. આવડી ગયું? ચલો, ઉદાહરણ નંબર 4. એક દુકાનદાર 2 પ્રકારની પેટીઓમાં કેરીઓ વેચે છે, એક નાની અને બીજી મોટી. મોટી પેટીમાં 8 નાની પેટી જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાવી શકાય. મોટી પેટીમાં કોના જેટલી? 8 નાની પેટી જેટલી. એટલે પહેલા તો નાની પેટીની કેરી ધારી લઈએ બરાબર. ધ્યાન આપો, ધારો કે નાની પેટીમાં કેરીની
સંખ્યા બરાબર એક્સ, એક્સ ધારી લીધું, જે ખબર ના હોય એને શું ધારવાનું, એક્સ વાય ઝેડ એ બી સી તમે ગમે તે ધારી શકો, આપણે એક્સ ધારીશું. ક્લિયર? હવે ધ્યાન આપજો, માટે મોટી પેટીમાં કેરીની સંખ્યા, અથવા મને થોડાક પ્રશ્નોના જવાબ આપવાના છે, ધ્યાન આપજો. એક પેટીમાં 10 કેરી છે તો ચાર પેટીમાં કેટલી થાય? એક પેટીમાં 8 કેરી છે તો ચાર પેટીમાં કેટલી થાય? કઈ રીતના કરો છો તમે? ગુણાકાર કરીને કરો છો ને? તો અહીંયા એક પેટીમાં કેટલી કેરી છે? x એવી કેટલી પેટી છે? 8. જો 8 નાની પેટી એવું કીધું છે ને, તો 8x થઈ ગયો, ગુણાકાર કરી દીધો. અને આના સિવાય પણ બીજી કેટલી કેરી વધે છે? ચાર છૂટક વધે છે એટલે 8 તો પેટીમાં સમાઈ ગઈ, વધતા કેટલી છે? અડી ગયો વહેલા સુધી? બોલો, કોઈ ડાઉટ? તો હવે આગળ વધીએ. દરેક નાની પેટીમાં કેરીની સંખ્યા જણાવવા શું કરો? સમીકરણ રચો. મોટી પેટીમાં કેરીની સંખ્યા કેટલી છે? સો, એટલે આપણે મોટી પેટીમાં કેરીની સંખ્યા બરાબર 8x વત્તા 4 બરાબર 100, માટે જવાબ શું થયો? 8x વત્તા 4 બરાબર 100. ક્લિયર થઈ ગયું એટલે સુધી? ડન.